નમસ્કાર. ગુજરાતનું અંદાજપત્ર 2017થી નવી સરકાર રચાયા બાદ ત્રણ બજેટ આવી ચૂક્યા છે. દરેકમાં યોજનાઓ, ફાળવણીઓ અને વાયદા. સીધું ને સટમાં આજે આપણે ન ફક્ત 2019-20ના જ બજેટની વાત કરીશું, પરંતુ છેલ્લા ત્રણ વર્ષના બજેટનું વિશ્લેષણ પણ કરીશું કે કઈ યોજનાઓ નવી છે, કઈ યોજનાઓ છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી આવી છે, કયું ક્ષેત્ર બાકી રહી જાય છે અને કયા ક્ષેત્રને જ મહત્વ અપાય છે. નાણાંની ફાળવણીઓ તો થાય છે, પરંતુ શું ફળીભૂત થાય છે? ત્રણ વર્ષમાં વાયદાઓ તો થયા, પરંતુ શું રહી ગયું? આ જ મુદ્દે સીધું ને સટમાં આજે વાત કરીશું. આંકડાની માયાજાળ. તો સવાલ એ છે, જનતામાં પણ એ સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું આંકડાની માયાજાળમાં સરકાર ભરમાવી રહી છે. કારણ કે મોટા મોટા આંકડા તો રજૂ કરવામાં આવે છે, પરંતુ આ આંકડામાંથી કેટલા પૈસા જનતા સુધી પહોંચે છે, કેટલા શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે છે, કેટલા ખેડૂતોના ખાતામાં પહોંચ્યા, આ બધા જ વિશે આપણે વાત કરીશું. આપણી સાથે ડિબેટમાં જોડાયા છે ડોક્ટર રાજેન્દ્ર ખીમાણી, આપણી સાથે પૂર્વ રજિસ્ટ્રાર ગુજરાત વિદ્યાપીઠ તરફથી આપણી સાથે છે, ભરતસિંહ ઝાલા ખેડૂત આગેવાન આપણી સાથે છે, અને દિલીપભાઈ ગોહિલ આપણી સાથે રાજકીય વિશેષજ્ઞ પણ જોડાયા છે. તમામ મિત્રોનું સ્વાગત છે. સૌપ્રથમ રાજેન્દ્રભાઈ, આપણે પૂછવા ઈચ્છીશું કે આખરે આંકડાની આ માયાજાળ છે. દર વર્ષે બજેટ આવે છે, મોટા મોટા આંકડા બતાવવામાં આવે છે, પરંતુ આ આંકડામાંથી ધરાતલ ઉપર કેટલું પહોંચે છે? જો ધરાતલ ઉપર પહોંચતું હોય તો લોકો રસ્તા પર ન ઉતરતા હોત, ચાહે પછી એ શિક્ષણનો પ્રશ્ન હોય કે પછી ખેડૂતોનો પ્રશ્ન હોય. મને એવું લાગે છે કે દર વર્ષે જે બજેટ મુકાય છે અને બજેટમાં જે આંકડાઓ મુકાય છે અને પછી જે પ્રાપ્તિ કેટલી થાય છે એનું વિહંગાવલોકન પ્રમાણમાં આપણે નથી કરતા. જે કંઈ બજેટ જેને માટે વપરાય છે, દાખલા તરીકે શિક્ષણનું બજેટ હોય તો શિક્ષણ માટે વપરાય છે, તો એમાં ખરેખર શિક્ષણનું તંત્ર ગોઠવવામાં કેટલું બજેટ વપરાયું અને શિક્ષણના બાકીના કામો માટે કેટલું બજેટ વપરાયું. હું સમજું છું કે ઘણું બધું બજેટ આપણું એવું છે કે જે ભારત સરકારમાંથી આવે છે અને ભારત સરકારને આધારે આપણે અમલમાં મૂકીએ છીએ. એવા ઘણા બધા બજેટના આપણા આંકડાઓ એવા હોય છે. ધરાતલ ઉપર હું સમજું છું કે ભલે સરકારે એક અલગ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી અને પ્રયત્ન કર્યો છે કે ધીમે ધીમે છે એ લોકો સુધી આ બજેટ પહોંચે અને લોકોને છે આનો ફાયદો થાય, પણ સાચા અર્થમાં જ્યારે આપણે જોવા જઈએ છીએ ત્યારે જેમની પાસે છે એમને વધારે મળે છે, જેમની પાસે નથી એમને પ્રમાણમાં નથી મળતું. આજ આ સૌથી મોટો સવાલ છે ભરતસિંહ. આજ મુદ્દો છે કે જેની પાસે છે એને મળતું જાય છે અને જેની પાસે નથી એને મળતું જ નથી. એ જ મોટી એટલા માટે તો અવાર નવાર કહેતા હોય છે કે એ આઝાદી જૂઠી હે લૂંટે રોકો ચાંદી હે, રોટી હે તો સબ્જી નહીં, સબ્જી હોય તો રોટી નહીં. માલામાલ લોકોને જ આ દેશની ધરતીનો ટેક્સનો પૈસો માલામાલ લોકો લઈ જાય છે. નર્મદાનું પાણી હોય, કિસાન સન્માન યોજના હોય, કે હાઉસિંગ પોલિસ હોય, રાઇટ ટુ ફૂડ હોય, રાઇટ ટુ એજ્યુકેશન હોય, કે ભારતીય સંવિધાનની અંદર જમીનના અધિકાર આપવામાં આવે તો જમીનનો, આ જે તમામ પ્રશ્નો લઈને આજે ડિબેટ રાખ્યું એ બદલ આપને ન્યૂઝ 18 ને ખૂબ આભાર માગું છું. તમને બે જ વાત કરું છું કે આપણે છેલ્લા 2 વર્ષમાં દર વર્ષે 2 લાખ કરોડનું બજેટ બનાવ્યું, તો 2017ની અંદર આ જ બજેટ આપ્યું હતું, તો 2017 અને 2018માં ગુજરાતની અંદર અતિવૃષ્ટિને પૂરને કારણે જે ખેડૂતોને નુકસાન થયું એના ખાતામાં કેટલા પૈસા ગયા. બીજી વાત તમને કરવી કે આપણા માનનીય હાલના વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રી વડાપ્રધાન સાહેબે કે 50 લાખ ઘર આપવાની વાત કરી હતી, તો આરટીઆઈના માધ્યમથી આજની તારીખમાં 1 કરોડ 11 લાખ લોકોને ઘર નથી. તો હાઉસિંગ માટે તમે કેટલા ઘર બને અને કેટલા ને આપ્યો? આજે ગઈકાલે રાજકોટની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંતર્ગત બહેનો લાઇનમાં ખડી રહી છે, ફોર્મ ભરી ભરીને થાક્યા છે, છતાં એમને ઘર નથી મળ્યા. અને બીજા જે કાઉન્સિલરો ચૂંટાઈ ગયેલા અને મારા ને તમારા જેવા લોકોને 1 કરતા વધારે ઘર છે. એટલે એ રીતે જ્યાં સુધી જમીન ટોચ મર્યાદાનો કાયદો આવ્યો, એમ પ્રોપર્ટી ટોચ મર્યાદાનો કાયદો આવે, કાયદાનું અમલીકરણ થાય. બીજી વસ્તુ કે બજેટ તમારી પાસે માગે છે કોણ? તમે 2 લાખ કરોડ પાધરા આપી દીધા, પણ તમારે બજેટનું વિકેન્દ્રીકરણ તમે કોઈ કર્યું? અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના 40 વોર્ડ છે કે 43 વોર્ડ છે, 18,000 ગામડા છે, તો 18,000 ગામડાના ગામ પંચાયતમાંથી તમે બજેટ માંગ્યું? લોકોનું રાજ, લોકોથી ચાલતું રાજ, લોકો માટેનું રાજ, દેશમાં એકતા સમાનતા. એ જ પૂછીએ ને, જૈનિકભાઈ વકીલ પણ આપણી સાથે, જૈનિકભાઈ પણ જોડાઈ ગયા છે બીજેપી તરફથી. જૈનિકભાઈ આપનું સ્વાગત છે. સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે, ભલે તમે આપશો, પહોંચે છે કે નથી પહોંચતું, તેનું મોનિટરિંગ થાય છે કે નથી થતું? બેન, ચોક્કસપણે આજે જે માનનીય નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી શ્રી નીતિનભાઈ પટેલે 7મું બજેટ રજૂ કર્યું, તે પ્રમાણે આ બજેટ એ ગુજરાતને
નૂતન ભારતના નિર્માણ તરફ લઈ જવા વાળું આ બજેટ છે અને વૈશ્વિક ફલક ઉપર ગુજરાતને મૂકવા માટે આ બજેટમાં ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા. તો પછી રસ્તા પર કેમ ઉતરે છે લોકો? તમે એમ કહેતા હોય કે શિક્ષણમાં અમે બજેટ આપીએ છીએ, રૂપિયા આપીએ છીએ, તેમ છતાં એફઆરસીને લઈને હજુ પણ વાલીઓનો તો ગુસ્સો યથાવત જ છે, ફી મામલે તમે કશું કરી નથી શક્યા. તો પછી કયા બજેટની તમે વાત કરો છો? એ મુદ્દાની ચર્ચા પણ કરી શકું. હું એફઆરસી નો મેમ્બર છું. હા બિલકુલ કરો તો પછી. અને ફી રેગ્યુલેટરી કમિટી કોલેજની ટેકનિકલ સંસ્થાઓની 614 કોલેજ છે, એમાંથી આ વખતે ફક્ત આજે છેલ્લો 3 વર્ષનો બ્લોક હતો એમાં મેં ફક્ત 28 કોલેજોની ફીમાં વધારો કર્યો અને એ પણ ફક્ત 10-12% સુધીનો જ વધારો કર્યો. અને અત્યારના પણ એક મોહિમ અમે ચલાવી છે જે છેલ્લા 25 વર્ષમાં દરેક કોલેજો વિદ્યાર્થીઓ પાસેથી ડિપોઝિટ લેતા હતા, કરોડો રૂપિયાની ડિપોઝિટ અમે વિદ્યાર્થીઓને પાછી અપાઈ અને જે 100 કે 125 કોલેજ ડિપોઝિટ પાછી નથી આપતી એને અમે ટૂંક જ સમયની અંદર પિનલાઇઝ કરવાના છીએ. અને એ લોકોને ડિપોઝિટ નો મુદ્દો 3 જ મહિનાથી ચાલે છે અને 3 મહિનાની અંદર ફીની પણ વાત કરી રહી છું સાહેબ, ફીની પણ વાત કરી રહી છું. ફીની વાતમાં મેં આપને કીધું કે છેલ્લા 3 વર્ષમાં જે સ્કૂલોની ફીનો મુદ્દો છે, ઉદ્ગમ ફી, ઉદ્ગમ સ્કૂલ વાળા કેટલી ફી ઓછી કરી રસ્તા પર? વાલી જેમ હું આપને કહું છું કે હમણાં જ ઇલેક્શન હોય એમાં ગુજરાતમાં 26-26 સીટ ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટી ત્યારે સવાલ આપ કહો કે રસ્તા પર લોકો આવે છે એનો સંજાય આપને જવાબ આપો. પ્રશ્નો હલ થઈ ગયા? હું એવું કહેતો જ નથી, પ્રશ્નો હલ થયા એવું કહેતો જ નથી. વિપક્ષ ગુજરાતની સરકાર, ભારતની સરકાર સતત પ્રજા માટે કાર્યરત છે. ફક્ત એટલું જ કહું છું, કોઈ પણ પ્રશ્ન હોય પ્રશ્ન હલ કરવા માટે ગુજરાત સરકાર સમગ્રપણે કાર્યરત છે. ગુજરાત સરકારના દરેક મંત્રીઓ, ગુજરાત સરકારના દરેક શિક્ષણનું જે કઈ બી ઇસ્યુ હોય બધા માટે ગુજરાત સરકાર કાર્યરત છે. અને જ્યારે કોઈ પણ ઇસ્યુ આવે એ ઇસ્યુ આવે જ, હું નાન પાડતો જ નથી કે બધા પ્રશ્નો હલ થઈ ગયા છે, પરંતુ એ સોલ્વ કરવા માટે ગુજરાત સરકાર કાર્યરત છે. આપના માધ્યમથી હું ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે શિક્ષણનો જે ફીનો પ્રશ્ન હતો એ ફીનો પ્રશ્ન અત્યારના લગભગ 75% જેટલો ડાઇલ્યુટ થઈ ગયા છે. ઓકે દિલીપભાઈ, શિક્ષણનો આ મુદ્દો ઉઠ્યો છે, બીજા પણ ઘણા બધા મુદ્દાઓ છે, પરંતુ સાહેબ કહી રહ્યા છે કે અમને 26-26 સીટ મળી છે, એનો મતલબ એમ છે કે પ્રશ્નો સોલ્વ થઈ ગયા? કીધું નથી સંધ્યાબેન, આપે આપે એમ કીધું સંધ્યાબેન, આપે એમ કીધું કે કેમ ગુજરાતની પ્રજા રસ્તા પર ઉતરી છે, એનો જવાબ મેં આપ્યો કે 26-26 રોજ આપણે સ્ટોરી બતાવીએ છીએ. 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે અને ફરી એકવાર ગુજરાતની પ્રજા ચોક્કસ પણ પ્રશ્નો છે, પ્રશ્ન છે એની ના પાડતો હું એ જ કહું છું, પરંતુ આપ કહો છો કે ગુજરાતની પ્રજા રસ્તા પર ઉતરી રહી છે એની સામે મારો વિરોધ છે. ચોક્કસપણે પ્રશ્ન છે, પ્રશ્ન મૂકવામાં પણ આવે છે, એ સોલ્વ પણ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રશ્ન હોય એના માટે જે આપ એવું એલિગેશન કરો છો કે ગુજરાતમાં એક જાતની અરાજકતા ચાલી રહી છે, અરાજકતા એની સામે મારો વાંધો છે. ખોટા શબ્દો યુઝ ન કરો તો વધારે સારું છે. જી દિલીપભાઈ, એટલે આ છે કે શિક્ષણમાં ગુજરાતમાં મુખ્ય પ્રોબ્લેમ એ તો કે જે ખાનગીકરણ થયું છે એને કારણે બે થયું છે, ગુણવત્તા ઘટી છે અને મોંઘું થયું છે, આ બહુ વાસ્તવિકતા છે. હવે પેલા કરતા તમે કેટલી ફી ઓછી કરી, એટલે એમાં આવું થાય કે પેલા તમારે 1 રૂપિયો હોય તમે 7 રૂપિયા કરી નાખો, સરકાર 5 રૂપિયા કરાવડાવે, એટલે એકચ્યુઅલી તો 4 રૂપિયા વધ્યા છે. એટલે આમાં એવું થયું કે આ ફી રેગ્યુલેશન ની વાત આવી તો જે લોકો ઓછી ફી લેતા હતા એ લોકો મિનિમમ સુધી પહોંચી ગયા કે નહીં તો પછી નહીં મળે, એટલે એ બધી સમસ્યા થઈ છે. પણ જે હોય થોડી ઘણી કોશિશ કરી. આ બજેટમાં જે ફાળવણી કરી, જે ધ્યાન ખેંચાયું છે કે 5,000 ઓરડા બનાવવાની વાત કરી, કે ઘણા વખતે એવું લાગ્યું કે સરકારી શાળાને પણ થોડું મહત્વ આપવું જોઈએ, તો 5,000 ની વાત કરી. બાકી જે 30,000 કરોડની ફાળવણીનો છે એમાં પગારના કેટલા છે મને આંકડો નથી યાદ આવતો, પણ લગભગ મોટા ભાગના 24,000 કરોડ તો લગભગ પગારમાં જતા રહે છે, એટલે વધારે એમાં વધતું નથી. પણ એ બજેટનું હાઇલાઇટ નથી, મને એમ લાગે છે આ બજેટનું હાઇલાઇટ એ છે જે આ વખતે મને લાગે છે કેન્દ્ર લેવલે પણ ભાજપે જે નવી થીમ ઉપાડી છે જળવાળી એ છે, અને શરૂઆત પણ નીતિનભાઈ એનાથી કરી. હવે એમાં પણ જુઓ, બીજેપી જે દર વખતે કહે છે એ પ્રકારની યોજના લાવે છે જેનો તમે પ્રચાર વધારે કરી શકો અને લોકોની નજરે ચડે. નળથી જળ આપવું જોઈએ, નળથી એમાં આપણે ના નથી પાડતા, પણ હું એમ કહું છું કે પ્રાયોરિટી શું હોય, પ્રાયોરિટી એ હોવી જોઈએ કે સ્થાનિક સ્તરે જળના સ્ત્રોત વધે, જળ સંસાધન છે ગામડે ગામડે પોતાની રીતે ઉભા થાય એ પ્રાયોરિટી આપવાની જરૂર છે, કારણ કે ભવિષ્યમાં એ સમસ્યા મોટી થવાની. એક બીજી જાહેરાત કરી એની સાથે આપણે એને જોડી દઈએ, બોર તળાવ અને બે બીજા, હવે એને પણ સૌની યોજનામાં જોડી દીધા. એનો મતલબ એવું શું કે ગુજરાતના બધે બધા ગામોને માત્ર તમારે નર્મદાનું જ પાણી પીવડાવવાનું છે, એવું તો ક્યાંય હોય ખરું? દુનિયામાં ક્યાંય આપણે જોયું કે એક જ ડેમ ઉપર આખા રાજ્યના પીવાના પાણીનો આધાર હોય?
તમારી પાસે મુશ્કેલી હોય ત્યારે એક મોટી નદી છે એનો આપો એનો ના નથી, પણ તમે નળવાળી કે જે પ્રચારમાં વધારે કામ લાગે એના બદલે પ્રાયોરિટી એને આપો કે દરેકે દરેક ગામમાં તળાવ વધારે બને, વધારે ઊંડા બને, જળ સંચયનું કામ વધારે થાય, જે કામ ચેકડેમનું કામ થોડુંક ઓછું થઈ ગયું છે, ચાલે છે પણ થોડું ઓછું થયું છે, એના તરફ ધ્યાન આપો. એટલે ઘણીવાર આપણે જે પ્રાયોરિટીની વાત કરતા હોય એ આમાં છતી થાય છે કે એ પ્રાયોરિટી તમે કઈ પસંદ કરો. બીજી એક પ્રાયોરિટી દાખલા તરીકે એમએસએમઈની એક નાનકડી વાત કરી દઉં કે ગુજરાતમાં એમએસએમઈને બહુ ઈચ્છા હતી આ વખતે કે કંઈક આ વખતે કરશે, કારણ કે લાંબા સમયથી જે ઇકોનોમી ડાઉન થઈ છે એની જે અસર થઈ રહી છે ગુજરાતમાં બહુ હતું, એટલે ખેડૂતોને ધ્યાનમાં ચડે એવી એક બે જાહેરાત થઈ છે, પણ એમએસએમઈ માટે મેં સાંભળ્યા એમએસએમઈના કેટલાક એ લોકોને એવું લાગ્યું છે કે આ વખતે અમને વિશેષ નથી મળ્યું જે કરી શકાય એમ હતું. દાખલા તરીકે સોલર માટે કેટલીક જાહેરાત કરી છે, પણ એક નવી ઇન્ડસ્ટ્રી ઉભી થઈ છે સોલર અને એની સાથે જોડાયેલી ઇલેક્ટ્રિક કારની, એની કોઈ જાહેરાત નથી થઈ. મારી એવી અપેક્ષા હતી એની કંઈક નીતિ વિશે જાહેરાત કોઈ જવાબ આપની પાસે. ચોક્કસપણે એમ ટેક્સટાઇલ એટલે ગુજરાત ને ખાસ કરીને અમદાવાદ એ ટેક્સટાઇલ ક્ષેત્રનું ખૂબ મોટું સ્થળ ગણાય છે અને ટેક્સટાઇલ ક્ષેત્રે લગભગ 1500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને જેને કારણે ખાસ કરીને ટેક્સટાઇલના વેપારીઓમાં આજે મારે ઘણા બધા જોડે વાત થઈ ખૂબ જ ખુશ જણાય છે. અને જે 5 વસ્તુ પર જે આજનું આખું બજેટ હતું કે ગ્રીન એનર્જી હોય કે એન્વાયરમેન્ટ હોય કે જળની વાત હોય રોજગારીની વાત હોય એ જે વાત કરવામાં આવી એમાં જળની વાત જે કરી એ ખાસ કરીને એમાં 36% જેટલું બજેટ એમાં વધારવામાં આવ્યું છે, લગભગ 4500 કરોડ રૂપિયા એમાં ફાળવવામાં આવ્યા છે, જેને કારણે ગુજરાતની એક સુખાકારીમાં ખૂબ જ વધારો થાય એવું એક ચોક્કસપણે આ બજેટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. અને બીજું જે 3 કિલોવોટથી નાના હોય એ લોકોને 40% સબસિડી ને 3 થી 10 કિલોવોટની જે સોલર પેનલ લગાવે એ લોકોને 20% સબસિડી અને એમ કરી અને 1000 કરોડનું એમાં પણ બજેટ ફાળવવામાં આવ્યું છે. તો મારી દ્રષ્ટિએ જે આ જે વાત આ બજેટમાં કરવામાં આવી છે તે ખૂબ જ મોટી વાત કહેવાય ને આને કારણે ગુજરાતને. અને રિન્યુએબલ એનર્જીની પણ વાત કરીએ તો જે લગભગ 8800 મેગાવોટ હતી એને લગભગ 30000 કરોડ સુધી 30000 મેગાવોટ સુધી. ઓકે, પણ જૈનિકભાઈ સવાલ મારો એ છે, દર વખતે આ પ્રકારની જાહેરાતો થાય છે, બજેટની વાતો થાય છે, પરંતુ ધરાતલ પર કેટલું પહોંચે છે? હું તમારા સંધ્યા આપણે એમને જૈનિકભાઈ ને બી પૂછવું જોઈએ કે આમાં જૈનિકભાઈ ફાળવણી કરતા છે અને એક નીતિ વિશે એક નિર્ણય લીધો, કારણ કે સોલરમાં ગુજરાત આગળ હતું, હજી બી છે થોડાક અંશે, પણ હવે કેટલાક રાજ્ય આગળ થઈ રહ્યા છે. સોલર પેનલ સસ્તી થાય અને લોકોને એના તરફ વળવાનું મળે એ તમારે પોલિસી લેવલે કંઈક નિર્ણય લેવો તો વધારે ફાયદો થાય. ચોક્કસપણે આ બજેટ ફાળવવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના જન જન સુધી આ વાત પહોંચે, ગુજરાતના લોકો આ સોલર વાપરતા થાય, વીજળીની બચત થાય અને ગુજરાત એક એવું રાજ્ય બને કે જે પોતે તો વીજળીનો સફિશિયન્ટ ઉપયોગ કરે પણ બીજા રાજ્યમાં પણ વીજળીનો પહોંચાડે એવું ચોક્કસપણે એક તંત્ર ગોઠવવામાં આવશે. પરંતુ બજેટમાં તો એક ફાળવણી કરવાની હોય, બજેટમાં પોલિસી વિશે કે કઈ રીતે જન જન સુધી પહોંચાડવામાં આવશે એ વાત બજેટમાં ના કરવામાં આવે. પરંતુ ગુજરાતની જનતાને ચોક્કસપણે હું કહીશ કે આપના માધ્યમથી ન્યૂઝ 18ના માધ્યમથી કે આ બજેટ દ્વારા જે અત્યાર સુધી જેમ કે આપણે જોઈએ કે છેલ્લા 6 વર્ષથી ગુજરાતનો વૃદ્ધિદર 10% ઉપર છે અને ખાસ કરીને ગયા વર્ષે 11.2% જેટલો વૃદ્ધિદર છે, તો એ વૃદ્ધિદરમાં હજી પણ વધારો થશે અને ગુજરાત જે એક સમગ્ર દેશ માટે એક ટ્રેન્ડ સેટર છે એ હજી પણ ચાલુ રહેશે. ઓકે, ઠીક છે, પરંતુ તમારા જ હું આંકડા કહું જે હું વચ્ચે કહેવાની હતી કે જે રીતે આપણે પાણીના સંગ્રહની આપણે વાત કરી રહ્યા છે, કારણ કે સેવ વોટરની હેશટેગ સેવ વોટરનો એક મુહિમ લઈને હવે આપણે આગળ ચાલી રહ્યા છીએ, ત્યારે તમારા જે આંકડા છે 2018-19ના છે 2813 ખેડૂતોના ખેતરમાં પાણી સંગ્રહના સ્ત્રોત ઉભા કરાશે. સવાલ એ છે કેટલા કરાયા એ મારો સવાલ છે, કારણ કે એની કોઈ સ્પષ્ટતા હજી કરવામાં નથી આવી. જળ સંગ્રહ માટે 2896 ખેત તલાવડી ઉભી કરાશે, કેટલી થઈ ખબર નથી. સૌની યોજનામાં 35 જળાશયોમાં પાણી પહોંચાડાશે, કેટલા પહોંચાડ્યા મને આનો જવાબ આપો હવે તમે. 1.25 લાખ જેટલા વીજ જોડાણો જે આપણે આજે આવી આપવાની વાત કરી છે તે ચોક્કસપણે ગુજરાતની જનતાને મળવાનું જ છે. અને જે આપે કીધું એમાં પણ કદાચ 5-10% ક્ષતિ હોઈ શકે, હું નથી માનતો. બીજા નવા આંકડા આપણે આપી દઈએ છીએ, પરંતુ પાછલા જે આંકડા આપ્યા છે
તેની તો આપણે કઈ વિચારતા જ નથી કે કેટલું કામ થયું, એ પણ કદાચ આ બજેટમાં આપતા હોત અથવા તો ક્યાંક એનો પણ ઉલ્લેખ કરાતો હોત તો પછી લોકોને પણ ખબર પડત. ની વાત કરો, 5% વાત કરો, 0% ધીરાની વાત કરો, બહુ મોટી વાત કરી. સાહેબ તમે પ્લીઝ, તમને પૂછે ને ત્યારે બોલજો. નહીં જયંતભાઈ, તો સવાલ એ છે કે તમારી પાસે જે આંકડા નથી તો પછી જનતાને તમે શું કહેશો? એ આંકડા તો તમારે લઈને આવવું જોઈએ. સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે ક્યાં છે. તમે જે જાહેરાતો કરી હતી એ આંકડામાં ક્યાં સુધી તમે પહોંચ્યા, એ સ્પષ્ટતા જરૂરી છે કે નહીં? જૈનિકભાઈ તમે જ કહો. બેન ચોક્કસપણે જરૂરી છે ને, એ સ્પષ્ટતા કરેલી જ છે. અને ગુજરાતમાં ખેડૂતોની જે કોઈ બી અત્યારના જે ખેતીનો વૃદ્ધિ દર છે, ગુજરાતમાં બીજા રાજ્યો કરતા આગળ જ છે. પરંતુ જ્યારે આપ એ વાત કરો કે 2384 તલાવડી શું થઈ, તો એ તો મારે તમારે 2384 જગ્યાએ જવું પડે ત્યારે આપણે ખબર પડે. સરકાર ચોક્કસ સરકાર શું કરે, ડિપાર્ટમેન્ટ શું કરે છે? 5-10% ની ક્ષતિ રહી ગઈ હોય, બાકી ગુજરાતમાં જે વસ્તુઓ આપણે ગયા બજેટમાં પણ કીધેલી છે. સી અમારે ત્યાં જયારે પણ બજેટ બને છે ત્યારે એ બજેટ પર, આગલા બજેટમાં જયારે નરેન્દ્રભાઈ હતા મુખ્યમંત્રી, ત્યારે પણ જે કોઈ બી જે કીધેલું હોય, પ્રજાને જે વચનો આપેલા હોય, એ બધા વચનોમાં કેટલા પરિપૂર્ણ થયા, એ વચનોનું કેબિનેટ મીટિંગમાં એની ચર્ચા થતી હોય. અને જનતા સામે લાવો ને તમે કે અમે આટલા કામ પૂરા કરી દીધા, જે તમે બોલ્યા છો એ આંકડામાં. આજે બજેટની ચર્ચા છે, આપણે એના માટે એક સ્પેશિયલ ચર્ચા રાખીશું કે ગયા બજેટના કેટલા આંકડા છે. આ તમારા બજેટના આંકડાની ચર્ચા કરું છું. આજે 19-20 ના બજેટ માટે બોલાવવામાં આવ્યો છે ને, 19-20 ના બજેટમાં ગયા વખતે કેટલું પૂરું થયું પછી તમે નવું પૂરું કરશો? સવાલ એ છે કે બંનેનું કમ્પેરીઝન થઈ રહ્યું છે. 19-20 વાપર્યા તો ક્યાં વાપર્યા, એ તો કઈ હોવું જોઈએ ને કે આટલા મકાન આપ્યા, આટલા ઓરડા બનીને આટલી ભરતી કરી એમ. હા રાજેન્દ્રભાઈ, એજ વાત છે કે આંકડા હજુ નથી આપતા, તો આંકડાની આ માયાજાળ છે, બધી ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે ખરેખર પહોંચે છે. બજેટની ચર્ચામાં મને એવું લાગે છે કે આપણે બજેટની વાત કરીએ. આ વખતે કૃષિના બજેટમાં 2-3 વસ્તુ છે એ મુકાઈ છે, અને ખાસ કરીને ઓર્ગેનિક ફાર્મિંગની વાત થોડીક આપણે લઈ આવ્યા છીએ. ભલે બજેટ એટલું મોટું ફાળવ્યું નથી, પણ બજેટમાં એ વસ્તુ લાવ્યા છીએ. અને એ વસ્તુ મારી દ્રષ્ટિએ બહુ જુદી રીતે જોવી જોઈએ, અને આને થોડુંક વધારે હજી પ્રાધાન્ય આપવું જોઈએ. કારણ કે જ્યારે ઓર્ગેનિક ફાર્મિંગની દિશામાં જઈશું ત્યારે બીજા બધા સંસાધનોનો ઓછો ઉપયોગ કરવો પડશે, અને આપણું સ્વાસ્થ્ય છે એ સારું રહેશે. કારણ કે આ બધું કોરિલેટ હોય છે, તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે પણ આ એક અગત્યનો ભાગ છે. એટલે એ દિશામાં થોડુંક કામ થયું છે. બીજું મને એવું લાગે છે કે બાગાયત ક્ષેત્રની ઉપર છે એ આ વખતે ભાર મૂકી, અને બાગાયતના સંદર્ભે પણ છે બજેટમાં થોડાક પ્રોવિઝનો વધાર્યા છે. એક સોસાયટી બનાવવાનું પણ સૂચવાયું છે. એટલે આ નવા આ પગલાઓ લેવાયા છે, અને મને એવું લાગે છે કે બજેટમાં ચોક્કસ જ એક વિહંગાવલોકન તો કરવું જ જોઈએ કે ગયા બજેટમાં જે વપરાયું એમાંથીને કેટલું આપણે કાર્યક્ષમતાપૂર્વક કામ કરી શક્યા, અને ચાલુ બજેટમાં એ કાર્યક્ષમતામાં જ્યાં ઘટાડો રહ્યો છે એને આપણે કેમ કરશું. બીજું, શિક્ષણના સંદર્ભે જ્યારે ચર્ચા થતી હતી ત્યારે મને લાગે છે કે આપણે ત્યાં થોડીક જુદી રીતે જોવાની જરૂર છે. ચોક્કસ જ હમણાં કૃષિ શિક્ષણમંત્રીએ વચ્ચે કહ્યું હતું કે હવે પ્રાઇવેટ સ્કૂલોને બદલે આપણી પબ્લિક સ્કૂલોની અંદર છે વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે, પણ વાસ્તવિકતા મને એવું લાગે છે કે કદાચ કંઈક જુદી હશે. કારણ કે આપણે જે શહેરોમાં જોઈએ છીએ અને ગામડાઓમાં પણ જોઈએ છીએ કે જે આપણી જે પબ્લિક સ્કૂલો છે, આપણી જે સરકાર શાળાઓ ચલાવે છે, એને ભૌતિક સુવિધાઓ ઘણી આપી આપણે, અને એ આપણે સ્વીકારવું પણ જોઈએ કે બજેટમાં એ પ્રોવિઝનો કરી અને આપણે ભૌતિક સુવિધાઓ આપી. પણ ત્યાં જે શિક્ષણ, શિક્ષકોનું સ્તર અને શિક્ષકો, આ બંનેની અંદર ક્યાંક હજી આપણે ચૂપેલા છીએ. અને આ વખતે મેં જોયું છે કે આ બજેટની અંદર રોજગારી માટેમાં અને ખાસ કરીને સરકારની જે ખાલી જગ્યાઓ છે એ ભરવાના પ્રોવિઝન્સ કર્યા છે. એટલે એ એક સારી, હા એટલે એ સારી વસ્તુ છે કે સરકાર છે પોતાને ત્યાં જ પોતાની વ્યવસ્થા ગોઠવવા માટે જે ભરવાની છે જગ્યાઓ તો જ કામ કરી શકશે. એટલે એ દિશામાં સારું કામ થયું. 4 લાખ રોજગાર મેળા હેઠળ રોજગારી અપાશે તેવું વચન હતું, ને આ વખતે કીધું છે 15 લાખ ને 3 વર્ષમાં રોજગારી અપાશે. એટલે એ એક સારું સ્ટેપ કહેવાય. બિલકુલ બિલકુલ. કારણ કે વ્યવસ્થા જયારે ગોઠવવાની છે ત્યારે માણસો હશે તો જ વ્યવસ્થા ગોઠવી શકાય. અને 2017માં પણ આ રોજગારીનો મુદ્દો ઉઠ્યો હતો, એટલે આ બજેટમાં જે ટાંકવામાં આવ્યો છે એ સૌથી સારો મુદ્દો છે. આગળ આપણે ચર્ચા તો એનો આંકડો પણ આપી દઉં. નર્મદા યોજના નું હજુ પણ 26% કામ બાકી છે, જો ખોટી હોય તો જનિકભાઈ પણ કહેશે. 51,786 કરોડ નો ખર્ચ, તેમ છતાં હજી 26% કામ બાકી છે. આ કામ ક્યારે પૂર્ણ થશે અને કેવી રીતે થશે એ પણ જરા સમજાવી દો જનિકભાઈ.
મને એવું લાગે છે કે આ આખી ડિબેટમાં કઈક એજન્ડા સેટ કરવામાં આવી રહ્યો છે. સાહેબ શું એજન્ડા? બજેટ તમે રજૂ કરો છો, આંકડા તમે રજૂ કરો છો, અમે શું એજન્ડા લઈને આવીએ? તમે આપ તમે આપ તમે બોલો, આપ બોલી લો પછી હું બોલું. ના પણ તમે જ્યારે સવાલ કરતા હોય તો હું સામે જવાબ તમને જવાબ આપી શકું. આપ બોલી લો પછી હું બોલું. સવાલ કરું છું, તમે જવાબ આપો છો. જી બોલો. એટલે મને એવું લાગે છે કે જે સારી વાત કરવામાં આવી છે એ વાતનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવતો નથી. જેમ કે પાણીની વાત કરું તો પાણીમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ અત્યાર સુધી દરેક ઘરમાં પાણી પહોંચાડવા માટે લગભગ 20,000 કરોડની 3 વર્ષમાં જરૂર છે, અને એના માટે આ વર્ષે 4500 કરોડનું બજેટ કરવામાં આવ્યું, જે ગયા વર્ષના બજેટ કરતાં 36% જેટલું બજેટ વધારે છે. ઓકે, આ એક ખૂબ સારી વસ્તુ છે. અને જે 5 પાયા ઉપર આખું બજેટ રજૂ કરવામાં આવ્યું, ગ્રીન એનર્જીની આપણે હમણાં વાત કરી કે કિલોવોટ પ્રમાણે 1000 કરોડ, એવી જ રીતે પ્રદૂષિત પાણી, તો એના માટે પીપીપીના ધોરણે લગભગ 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા, અને એના માટે પીપીપીના ધોરણે પાઇપલાઇન નાખવામાં આવશે. તે જ રીતે બેરોજગારીનો મુદ્દો, તો બેરોજગારીના મુદ્દે જેમ આપણે વાત કરી એ પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં સરકાર દ્વારા લગભગ 1.25 લાખ જેટલા લોકોની ભરતી કરવામાં આવી ને, હજી આગામી 3 વર્ષમાં બીજા 50,000 લોકોની ભરતી કરવામાં આવશે, પણ તદઉપરાંત 15 લાખ જેટલા લોકોને રોજગારી આપવામાં આવી, અને મુંદ્રા લોન દ્વારા 44 લાખ લોકોને 31,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા, અને આગામી 3 વર્ષમાં બીજા 50. હવે જેમ આપ કહો છો કે આગલા 3 વર્ષમાં શું કર્યું, તો આ બજેટનું એનાલિસિસ, 44 લાખ લોકોને 31,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા, નવા 3 વર્ષમાં બીજા 50 લાખ લોકોને મુદ્રા લોન આપવામાં આવશે. તો આ, અને આજે પણ ગુજરાત રાજ્ય દેશની ટોટલ જે રોજગારી છે એમાં 72% ગુજરાત રાજ્ય દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો ગુજરાત એ રોજગારીનું એક કેન્દ્ર છે, અને હવે આગામી 3 વર્ષમાં પણ શું પ્લાન છે તે પણ કે તેવી જ રીતે ખેડૂતોની આપણે વાત કરીએ. નર્મદા યોજનાની તમે વાત નહીં કરો, જ્યારે હું પૂછી રહ્યો છું કે તમારું વોટર સપ્લાય લોકોને છૂટા કર્યા, 1000 લોકોને જે વોટર સપ્લાયમાં જે આપણે જે લોકો નોકરી કરતા હતા એ લોકો હાઈકોર્ટમાં હજી 2 દિવસ પહેલા જ પીએલ કરી, 1000 લોકોને નોકરીમાંથી છૂટા કર્યા. આઉટસોર્સિંગની ભરતીવાળાના જે સમ કામ સમ પગાર છે એ પેલું મળતું નથી. બીજી વસ્તુ કે સંસદ સભ્યોનો પગાર, એટલે ધારાસભ્યોનો પગાર વધારા, બીજા લોકોના પગાર વધારા, પગાર વધવો જોઈએ વાંધો નથી. પણ આ જે બજેટ છે 2 લાખ કરોડનું બજેટ એમાં છે, એમાં છેવાડાના માનવીને શું ફાયદો થયો? અને આજની સુધીના બજેટમાં મારા મત પ્રમાણે લગભગ ઘણા બજેટને જોયા, પણ જે લોકોની જે વાસ્તવિક પરિસ્થિતિમાં બદલાવ કેમ નથી આવતો? ચાહે શિક્ષણ હોય, ચાહે રોજગાર હોય, કે ચાહે આરોગ્ય વાત હોય. અને પોલીસની ભરતીમાં 17-17 લાખ લોકો દોડી દોડીને થાક્યા હોય, એની સામે આપણે 7000 લોકોને ભરતી કરવી છે. તો આપણી પાસે પૈસા છે, આપણે MOU થાય છે, તેમ છતાં ગુજરાતના હજી આપણે આઝાદીના 70 વર્ષ પર કહેવું પડશે કે ચકલી માટે 4.5 હજાર કરોડનું બજેટ. તો 90 લાખ કરોડ રૂપિયા આજ સુધીના ક્યાં ગયા? નર્મદાના પાણી માટે 90 લાખ કરોડ રૂપિયા વાપર્યા, તો 4000 કરોડ રૂપિયા ગામડામાં ચકલી માટે જો નાખવાના હોય તો ખેતરના ની અંદર વાલ ક્યારે આવશે? ખેડૂતો માટે જે આજના બજેટમાં વાત કરવામાં આવી છે, 0 વ્યાજના લોન માટે 952 કરોડ ની જોગવાઈ. ઠીક છે, તમે ઠીક તમે જે વાત કરવા આવ્યા છો, ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલાનો સમય હતો. જો આ ભાઈ તમે મહેરબાની કરીને વચ્ચે ના બોલો, બીજા પેનલિસ્ટ તમે બોલો ત્યારે હું બોલું છું. બીજા પેનલિસ્ટ પાસે નર્મદા યોજનામાં એવું થયું, નર્મદા યોજનામાં પેલી જે નાની નહેરો છે નથી થઈ, એની પાછળ બે છે, જે પેલી ખેડૂત મંડળીઓ બનાવવાની હતી, લગભગ 11,000 અથવા 13,000, બેમાંથી લગભગ 13,000 મંડળીઓ બનાવવાની હતી. અને છેલ્લે આપણે એવો આઈડિયા કર્યો હતો કે પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવું ખેતરે, એ વિચાર એની પાછળનો સારો છે, પણ એને કારણે એ કામ અટક્યું છે, કારણ કે નાની લહેર બન્યા નથી. મને લાગે છે એને થોડી પ્રાયોરિટી આપવાની જરૂર હતી. બીજું આમાં થાય છે શું, નર્મદા હોય કે બીજના ઘણા બધા યોજનામાં અધિકારીઓ જે કહે છે ને પ્રધાનો માની લે છે, પ્રધાનો પોતે થોડી અભ્યાસ કરતા હોય તો આમાં બહુ ફેર પડે. કારણ કે હવે આપણે નર્મદા બંધના દરવાજા નખાઈ ગયા છે ને, એને બંધ કરવાની મંજૂરી મળી ગઈ, એનો મતલબ એ થયો કે આ વખતે સારો વરસાદ આવશે તો આપણી પાસે 9 મિલિયન એકર પૂરેપૂરું પાણી હશે. નર્મદા બંધના દરવાજા ખોલવામાં આવશે,
દરવાજા ખોલવાના નથી, હું એમ સમજુ છું કે નહેરમાં પાણી છોડવાની વાત છે, દરવાજા ક્યાં ખોલવાના છે? હજી તો પાણી જ નથી આવ્યું નર્મદામાં. તો આજે પ્રધાનો અભ્યાસ નથી કરતા અને અધિકારીઓ જે તમને આપે છે તમે વાંચી જાઓ છો, એટલા માટે કે જયારે નરેન્દ્ર મોદી ત્યાં ગયા અને એમણે પહેલી સારું કામ એ કર્યું કે મંજૂરી આપી દીધી દરવાજાની, એ પછી ગુજરાત સરકારે સૌથી વધારે પ્રાયોરિટી નાની નર્મદાની કેનાલ હતી આપવાની જરૂર હતી. કારણ કે ગયા વખતે તો વરસાદ નહીં થયો એટલે ડેમ નથી ભરાયો, આ વખતે ભરાઈ જશે ડેમ આપણે આશા રાખીએ, તો એ પાણીનો ઉપયોગ કરી શક્યા હોત. એટલે ઘણી વખતે પ્રાયોરિટી આગોતરું આગોતરું આયોજન હોય તો સફળતા બે જરૂર પચીસ વર્ષ પહેલા નર્મદાની શું હાલત હતી, છેલ્લા પચીસ વર્ષમાં નર્મદામાં શું એટલા પડ્યા છે આઈડિયા, એટલા તો એટલે કે સાઈડા જઈને પાણી હોય છે તેમ છતાં પાણી નથી મળતું, એટલે આ હાલત છે. આજ 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 અહીંયા છે ને રિયાલિટી છે જૈનિકભાઈ, અને એ સ્વીકારવી પણ પડશે. સમય નથી આ ચર્ચાને આપણે આગળ વધારી શક્યા હોત. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ડિબેટમાં અત્યારે બસ આટલું જ, અને આગળનો પ્રોગ્રામ જો અમારા સહયોગી અક્ષય સાથે. નમસ્કાર.